જૂનાગઢની વિસાવદર ભેંસાણના બીજેપી ઉમેદવારના સમર્થનમાં એક સભા યોજાઈ કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આ સભા સંબોધી સાથે જ ભાજપના કાર્યાલયનું કર્યું આ બેઠકના ઉમેદવાર હર્ષદ રિબડીયાને જીતાડવા હાકલ કરી વિકાસના કામોને વેગ આપવા આપણી પસંદગીની સરકાર બનાવવા મતદાન જરૂરી હોવાનું અને એક એક મત કિંમતી હોવાનું તેઓએ જણાવ્યું સાથે જ કહ્યું કે પ્રચંડ મતદાનથી ભાજપને વિજય બનાવો આપણી નીતિઓ માટેની સરકાર બને દુનિયાની અંદર ભારતનો વટ પડે એને માટે કમળના નિશાન વાળા ધારાસભ્યો બહુમતીથી ચૂંટાય એક એક મતની આપણી કિંમત છે મિત્રો પ્રચંડ મતદાન કરો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરો દેશની આન બાન અને શાન માટે મતદાન કરો મિત્રો આજે હિન્દુસ્તાનનો વટ ભારતમાં પડે છે બનાસકાંઠાની કાંકરેજ બેઠક પર કોંગ્રેસ અમૃત ઠાકોરે પ્રચારના શ્રી ગણેશ કર્યા પોતાના વતન ચાંગા ગામથી પ્રચારની શરૂઆત કરી રાજ્ય સરકારમાં મંત્રી રહેલા કીર્તિસિંહ વાઘેલા સામે ચૂંટણી લડી રહ્યા છે અમૃત ઠાકોર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નાના ભાઈ છે અમૃત ઠાકોર વિજયના વિશ્વાસ સાથે તેઓએ પ્રચારની શરૂઆત કરી બેઠક ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ભાજપે બેઠક યોજી જેમાં ગુજરાત પ્રદેશ સહપ્રભારી સુધીર ગુપ્તાએ ભાજપા શક્તિ કેન્દ્ર સંયોજક સંગઠન પ્રભારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી બેઠકમાં ડાંગ જિલ્લા ભાજપના મજબૂત સંગઠનની તેઓએ પ્રશંસા કરી આહવાના મધ્યસ્થ કાર્યાલય કેશવ કમલમ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા વિધાનસભાની ચૂંટણીને લઈ દીવ દમણ પ્રશાસને કર્યો છે મહત્વનો નિર્ણય વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દીવમાં દારૂબંધી રહેશે ઓગણત્રીસમી તારીખે સાંજે પાંચ વાગ્યાથી એક ડિસેમ્બર સાંજે પાંચ વાગ્યા સુધી દારૂબંધી રહેશે તો ત્રીજી ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યાથી પાંચ ડિસેમ્બર સાંજે પાંચ વાગ્યા સુધી દારૂબંધી રહેશે જ્યારે કે આઠ ડિસેમ્બરના દિવસે દારૂબંધીનો નિર્ણય કરવામાં આવ્યો છે